अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। ભાઈ હું કોલેજે જઉં છું। આટલું વેલું? કાળો ટીકો કર્યો છે ને? અને સાંભળ, જલ્દી ઘરે પાછી, કોલેજ થી સીધી ઘરે। તને ખબર છે તારો ભાઈલો તારા વગર જમતો નથી। ખબર છે ભાઈ, બેન વગર તો જરાય ચાલતું નથી। જ્યારે સાસરે જશે ત્યારે શું કરશો? ભાભી, મારે મારા ભાઈને છોડવો જ ના પડે, એકલા માટે હું લગ્ન જ નહીં કરું। લગ્ન જ નહીં કરું? કોલેજ જા, મોડું થાય છે, ચાલ 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 ચાલ, જલ્દી આવજે। ચલો બાય। ભગવાન સુખી રાખે મારી બેનાને। એટલે રહી, અલે અલે આવી ગઈ આવી ગઈ। અરે ઉભા રહો ઉભા રહો, મરી ગયો બાપા રે। એ આંધળો છો, પાછળ ગાડી આવે છે, દેખાતું નથી? બાપા, મેડમ, હું આંધળો છું પણ ભગવાને તમને આંખો નહીં આપી। દવાખાને જ્યાં પછી મર્યા પછી પાછા આવ્યો બાપા, બીજા 15 બાકી છે ને, ઓળ બહુ છું બાપા। જલ્દી હેલ્પ કરો ને, ઉભા કરો। લો આ લાકડી લો। સારું, તમારે ક્યાં જવું છે હું તમને ત્યાં પહોંચાડી દઉં। આટલી મદદ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર। મને છે ને પેલી એમ્સ કોલેજ સુધી પહોંચાડી દો તો બહુ સારું। એમ્સ કોલેજ? હું પણ ત્યાં જ ભણું છું, પણ મેં તમને ક્યારે જોયા નથી। અમારા જેવા આધળા માણસ સામે નજર નાખવાની કોને ફુરસત હોય? હું તો કોલેજના કોઈ અંધારા ખૂણામાં પડ્યો રહું છું। હવેથી એવું ક્યારેય નહીં થાય, હવેથી હું તમારી દોસ્ત। ચલો ચલો બેસાડી દો એમને, બેસી જાઓ બેસી જાઓ। શું કોલેજ આવી ગઈ? હા, અરે હું હેલ્પ કરું છું, આવી જાઓ। કઈ ક્લાસ છે તમારી? હું તમને મૂકી જાઉં। ના ના, હું જતો રહીશ, તમારો ખૂબ ખૂબ આભાર, આવજો। હા, વિક્રમભાઈ શરત જીતી ગયા। 1000 રૂપિયા ઢેલા કર, ચાલ 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 કાઢ તારી તો। ઉભા રહો, આવા રંગલાઓને સીધા કરતા આ રાધાને સારી રીતે આવડે છે। ક્યા વાત હે, તમે જાઓ, નોનસેન્સ, જુઠ્ઠા, એટલે તે મારી સાથે નાટક કર્યું એમને? એક ગુલાબને પામવા ભમરો પણ બનવું પડે છે, અને કઈક મેળવવા માટે કોઈ દિવસ ખોટું નાટક પણ કરવું પડે છે। તને તો હું જોઈ લઈશ વિક્રમભાઈ। આ મેડમ તો જબ્બર ગુસ્સે થઈને ગયો છે, લાગે છે કોક ડખો ના કરે તો હાર। કઈ ડખો ના કરે યાર, ના ના, એમાં કઈ ન થાય। વિક્રમભાઈ, પ્રિન્સિપલ સાહેબ તમને બોલાવે છે। મને? હા તમને, જલ્દી આવો। કરીને કમ્પ્લેન પડ્યો હોય ડખો, જોઉં છું હું, નક્કી કઈક લફરું થશે, આપણે પાછળ જઈએ, હેડો। મે આઈ કમ ઇન સર?
શું થયું ભાઈ? વિક્રમ ભાઈ, હું થયું મૂગા કેમ છો? જીત્યા, મને મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. હે? અરે હમણાં જ આ બોર્ડ પર નોટિસ પણ લાગી જશે. અરે આમ તો થોડી ચાલતું હશે, અમે બધા ભેગા થઈને હડતાલ પાડીશું. હા, પટો જાલી તોડી નાખો એના. હાલો આપણે જોઈએ તેરી તો. નોટિસ. આથી દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે કે તારીખ 26/6/2014 ના રોજ કોલેજમાં એન્યુઅલ ફંક્શન હોવાથી એની બધી જવાબદારી વિક્રમને સોંપવામાં આવે છે. વિક્રમ, જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તેમને વિક્રમને નામ લખાવી ઓડિશન આપવાનું રહેશે. રાધા મેડમ ને ઉલ્લુ બનાયા હતા, એમાં નાટક કરીને અમને ઉલ્લુ બનાયા. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, પણ હવે તો બધે આખી કોલેજ માં થઈ જશે. નાટક, ચાલો આપણે પ્રોફેસર ને જઈને વાત કરીએ. એવું તો કઈ ચાલતું હોય આપણે આપણે કોઈ એની સામે જઈને ઓડિશન આપીશું તો પછી? રાધા કેમ આટલી ગુસ્સામાં છે? મેડમ, અમે તમારી પાસે જ કમ્પ્લેન કરવા આવતા હતા. તો કોની વાત કરે છે? ખાખરાની ખિસકોલી, કેરીનો સ્વાદ શું જાણે? અરે જેને નાટક સંગીતનો કોઈ ખબર નથી એ વિક્રમ પાસે અમારે નામ લખાવવા જવાનું? મેડમ, એને ઓડિશન આપવાનું? એન્યુઅલ ફંક્શનમાં કોલેજની આબરૂ જશે. હા મેડમ, તમે પ્લીઝ પ્રિન્સિપલને સમજાવો ને. તમે તો પ્રિન્સિપલ સાહેબને ઓળખો જ છો. એમણે એકવાર નિર્ણય કરી લીધો ને, પછી એમનો નિર્ણય ફેરવવો એ શક્ય નથી. તમારે વિક્રમ પાસે ગયા વગર હવે છૂટકો જ નથી. ચલો કઈ નહીં થઈ શકે હવે. નેક્સ્ટ. તેરા પડુ. ઓ જીતુભાઈ, તમે ગઈ સાલ તો ફજે તો કરે, તો આ વખતે ફજે તો કરવાનો છે? આ વર્ષે ફજે તો નહીં કરું. આ વખતે તો હું તો છે ને મમતા સોની નો અવાજ કાઢવાનો છું. ઓ મમતા સોની નો અવાજ. હા કાઢ. જાનુ, તારો ને મારો પ્રેમ છે એટલો જૂનો, ડાર્લિંગ મળવા આવે તો લઈને આવજે તંબાકુ ને ચૂનો. બહુ સરસ છે, પણ નહીં મજા આવે. ચલો ઉપડો. પણ બીજું એક છે આપણી પાસે. અરે પણ જાણે વળી. અરે પણ એક છે આપણી પાસે, ગુજરાતી ફિલ્મ ના હીરો વિક્રમભાઈ ઠાકોર નો અવાજ છે આપણી પાસે. એનો અવાજ હું કાઢ લઈ, તું જા. તોય મારે કાઢવો છે યાર. હારું ભાવ છે. જાલેમ સિંગ, દુનિયામાં વિક્રમ તો ઘણા હશે, પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે. અને શું થયું? એટલે આ પેલા વાળ એમ ન જેવા નહીં ને, એટલે ઓગરીમાં ફસાઈ ગઈ હતી. આયો મોટો અવાજ કરવા વાળો. ચલો ભાઈ નેક્સ્ટ. હાય. ઓ મેડમ, તમે ફંક્શનમાં શું કરવાના છો? ભરતનાટ્યમ. ઓ, ક્લાસિકલ ડાન્સ. સીડી. આપો. ચલો કરી બતાવો. બસ બસ, યુ આર સિલેક્ટ. ઓબ્વિયસલી. સારું છે, પણ થોડી પ્રેક્ટિસ ની જરૂર છે. જે આંધળા હોય ને સ્ટેપ બરાબર ના દેખાય. હે, શું કીધું? કઈ નહીં. ઓકે,
જાઓ, પણ યાદ રાખો પ્રેક્ટિસ. ઓકે નેક્સ્ટ. મિત્રો, તો ફંક્શન ની શરૂઆત કરીએ છે મિસ રાધાના ક્લાસિકલ નૃત્ય થી. તામ ટક તે ટક ધૂમ ટક દે દે દે. આ શું થયું? જીતુ મારો કોટલા. વિક્રમભાઈ હાલો માઇક જાઓ. સુપર હિટ એમ્સ કોલેજના આપણા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ એન્યુઅલ ફંક્શનના આ વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થી એટલે કે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ઇયરનો એવોર્ડ આપણા લાડલા વિક્રમને આપવામાં આવે છે. અને શ્રેષ્ઠ આર્ટિસ્ટ તરીકેનો એવોર્ડ રાધાને એવોર્ડ આપવામાં આવે છે. વિક્રમ, તમારું ખૂબ ખૂબ આભાર. આજે તમે ન હોત તો આખી કોલેજ વચ્ચે મારી આબરૂ જાત. ખરેખર હું તમને ઓળખી જ ના શકી. હવે તો સાચી ઓળખાણ થઈ ગઈ ને. અને આભાર માનવું હોય તો એક વચન આપો કે સંગીતમાં કોઈ ભેદભાવ ના રાખો. શાસ્ત્રીય સંગીત હોય કે સુગમ સંગીત હોય, પણ જે કાને સાંભળવું ગમે તે સાચું સંગીત. વિક્રમ જો માં, આ મારું ઇનામ. હું સ્ટુડન્ટ ઓફ ધ યર બને છું. એટલે આ તારો દીકરો આખી કોલેજમાં પહેલો નંબર આવે છે. વિક્રમ, આમાં વિક્રમ, વિક્રમ મારો દીકરો, વિક્રમ મારો દીકરો. આજે આજે તે મારી વર્ષોની તપસ્યા પૂરી કરી દીકરા. બસ અમા પાસે અખંડ દીવો કરીને તારા માટે પ્રાર્થના કરતી હતી કે મારો દીકરો જિંદગીમાં ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે. માં, એક વાત કહું? બોલ્યા બેટા. આ સીલ જોઈને તું આટલી બધી ખુશ થઈ ગઈ, જો મારી બેન અહીંયા હોત તો એ કેટલી ખુશ થઈ હોત. હા દીકરા, તારી બેન બહુ જ ખુશ થઈ ગઈ હોત, રાજી રાજીના રેડ થઈ ગઈ હોત. અને બેટા, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તારી બેન જ્યાં હોય ત્યાં ખૂબ ખુશ રહે, સુખી રહે. મામા ઇન્જેક્શન નહીં. મામા ઇન્જેક્શનના ઘાવ હવે સહન નથી થતા. મામા સહન નથી થતા. મામા મામા, હું તમારી ભાણી છું ને, તમારે જે જોઈએ તે લઈ લો. મામા મને જવા દો. મામા મામા મને જવા દો. તમે કેશ એમ કરી? નહીં મામા, મામા નહીં, હું તમારી દીકરી જેવી છું. મામા તમારે જે જોઈએ તે લઈ લો. મામા પણ મને જવા દો. મામી જવા દો. ઓ નકામો, તારો મામો નકામો. નરેશ કાંતિલાલ મોટ નકામો. અરે મારી વાલી ભાણી, તું તો મારા માટે 200 કરોડ નો ચેક છો. ચાલ ચાલ ચાલ, ડાઈ ડાઈ આતા પી દે. ચાલ નહીં મામા, નહીં મામી, મને દુખમાં દે. ક્યારે ક્યારે ઉગાડી દે. સુઈ ગયા. 200 કરોડ નો ચેક સુઈ ગયા. હા.
ચાલો ભાઈ. થઈ ગયા દર્શન, ભગવાન પાસે માંગી લીધું છે, જોઈએ. એ મારે માતાજી પાસે માંગવાની ક્યાં જરૂર છે? મારા ભગવાન પણ તમે જ છો અને મારા મા બાપ પણ તમે જ છો. ભગવાન કહીને આકાશ જેટલો મોટો પહાડ મારા માથે ના મૂકીશ. તારી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન નહીં, મારે તો તારા ભાઈલા જ બનવું પડે એમ છે. એ બેના, આજ સુધી તારી દરેકે દરેક ઈચ્છા પૂરી કરી છે અને હંમેશા કરતો રહીશ. બસ માતાજીને એટલી પ્રાર્થના કર કે છેલ્લા શ્વાસ સુધી હું તને સુખી રાખી શકું, ખુશ રાખી શકું. ભાઈ વડક્કમ કેકે, વડક્કમ. અયયો, તમે અન્નાના ભાઈને માર્યા ત્યારે અન્ના બહુ રોયા. હવે હું તારી બેનને મારીશ અને તું રોઈશ આપા. અન્ના હારે દુશ્મની બહુ ભારે પડવાના જી. એ અન્ના, આ કેકે દોસ્તી હોય કે દુશ્મની, દિલથી નિભાવે છે. અને તું કોની બેનને મારવાની વાત કરે છે? મારી? અરે તું એકલો હોય કે તારા જેવા 100 અન્ના હોય, મારી બેનને હાથ સુધા નહીં લગાડી શકે. તારી દુશ્મની મારી સાથે છે, મારી સાથે બદલો લેતો. છોડી દે ભાઈ. ભાઈ તમે મારી ચિંતા ના કરતા, પણ તમે આને છોડશો નહીં. તું કઈ નહીં બોલ. ભાઈ બેન ના આવા પ્યાર ક્યાંય નહીં જોયા જી. એ છોકરા, તું આગળ નહીં વધ, મારી બેન ની જિંદગી ખતરામાં છે. એ આગળ ના વધીશ, દીકરાને મારી નાખીશ. અરે ભાઈ,
મંદિર માં આ બધું શું માંડ્યું છે? ચલે નિકાળ નિકાળ, તને પણ મારી નાખીશ, ચાલ નીકળે થી ચાલ. એ આગળ ના આવતા કોઈ. આવ બે મિનિટ. છોડી દઉ કેમ? મારી બેન નો જીવ લેવા માટે નીકળ્યો તો હવે તારા દીકરાનો જીવ લઈ લઉં અન્ના? મેં કહ્યું તું તને, એક નહીં હજાર વાર કહ્યું તું મેં તને. બોલ, લઈ લઉં તારા દીકરાનો જીવ. બોલ, લઈ લઉં તારા દીકરાનો જીવ. અન્ના વાત કરે છે. મંદિરમાં છું, મારી બેન અને માતાજીની સામે છું, એટલે તારા દીકરાનો જીવ નહીં લઉં, પણ છેલ્લી વોર્નિંગ આપું છું. ચાલ નીકળે અને નહીં છોડવાના. એ બીના, તું ઠીક છે ને? ભાઈ હું તો ઠીક છું, પણ તમને આ કશું નથી થયું. મને કશું નથી થયું, બરાબર છું. મારી બેનની જિંદગી બચાવી છે. વાહ, કમાલની હિંમત દાખવી છે તે છોકરા. અહેસાન છે જુવાન, મારા માથે આ કેકેના માથે. જિંદગીમાં ક્યારે જરૂર પડે અડધી રાતે કેકેને યાદ કરજો. જય માતાજી. કોલેજ વચ્ચે મારી આબરૂ જાત. હાય વિક્રમ. રાધા, આજે તું એકલી? બોડીગાર્ડો ક્યાં છે? મને મારા મનનો ગાર્ડ મળી ગયો, પછી બોડીગાર્ડની જરૂર નથી. મનનો ગાર્ડ? હા, જે મને આકાશમાં ઉડાડે, સાત સમંદર પાર કરાવે, સપનાના હિંચકે ઝુલાવે. અત્યાર સુધી જાણે હું બંધાયેલી હતી, કોઈએ પ્રેમથી મારી પાંખો ફફડાવી, મારું હૈયું પહેલી વાર પ્રેમના ગીતો ગાવા લાગ્યું. જ્યારે રાધાને શ્યામ મળે છે અને શ્યામની રાધા, ત્યારે આપોઆપ હૈયામાં પ્રીતના ગીત ગુંજવા લાગે છે. પણ હું તને રાધા નહીં કહું, રાધે કહીશ. કેમ? કેમ કે રાધા તો હોઠેથી બોલાતું નામ છે અને રાધે પ્રીત ઘેલા હૈયાના જામ છે.